હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે GSSSB દ્વારા તારીખ 9 જુલાઈના રોજ હિસાબનીશ અને ઓડિટરની જે પરીક્ષા લેવામાં આવી, તો તેના પેપરનું સોલ્યુશન આજના વિડીયોમાં કરીશું. મિત્રો, આપણે પેપર સોલ્યુશનના પહેલા ભાગમાં ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણના જે પ્રશ્નો હતા તે આપણે જોશું. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો મિત્રો, અહીં જોડકા આપેલ છે. હવે એક બાજુ કવિના નામ આપેલ છે, જ્યારે બીજી બાજુ કવિના ઉપનામ છે તે આપેલ છે. તો સુરસિંહજી ગોહિલ, તો તેનું ઉપનામ કલાપી છે. તે સિવાય બાલાશંકર કંથારિયા, તો તેનું ઉપનામ કલાંત છે. રામનારાયણ પાઠક, કે જેનું ઉપનામ દિરેપ છે. તે સિવાય જમના શંકર બુચ, કે જેમનું ઉપનામ લલિત છે. તો મિત્રો, અહીં એ છે તે એક આવશે, બીની સામે 4 આવશે, સીની સામે 2 આવશે અને ડીની સામે 3 આવશે. તો મિત્રો, આવો કયો વિકલ્પ છે? તો કે આવો એ વિકલ્પ છે. તો આપણો જે એ વિકલ્પ છે તે સાચો છે. ત્યાર પછી આગળ જોઈએ, અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. તો અહીં અલંકાર છે તે આપેલ છે, કઈ કેટલાય રંગ હું તો ઘોડું, કે મન મારું ભોળું ભોળું. તો મિત્રો, અહીં જે વાક્ય છે તેમાં અંતે પ્રાસ મળે છે, અહીં ઘોડું અને ભોળું. વાક્ય મિત્રો જ્યારે અંતે પ્રાસ મળતો હોય તો ત્યારે તે અલંકારનું નામ અંત્યાનું પ્રાસ હોય છે. તો આપણો જે સી વિકલ્પ છે, અંત્યાનું પ્રાસ, તો તે આપણો સાચો જવાબ છે. કારણ કે મિત્રો, અહીં ઘોડું અને ભોળું તે અંતે પ્રાસ મળે છે, કડીના અંતે પ્રાસ મળતો હોય તો મિત્રો તે અંત્યાનું પ્રાસ અલંકાર કહેવાય. ત્યાર પછી મિત્રો, આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરી પ્રયોગ જણાવો. તો અહીં વાક્ય છે તે આપેલ છે, એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી. તો મિત્રો, અહીં જે વાક્ય આપેલ છે, એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી, જો તે વાક્યને આપણે કર્તરી પ્રયોગમાં, કર્તરી વાક્યમાં આપણે ફેરવીએ તો આપણો એ વિકલ્પ છે તે સાચો પડે, એ દ્રશ્ય હું ભૂલું એમ નથી. તો જવાબ આવશે આપણો સાચો વિકલ્પ એ આવશે, કે એ દ્રશ્ય હું ભૂલું એમ નથી. તે સિવાય આગળ આપણે વાત કરીશું કે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. તો મિત્રો, અહીં કહેવત આપેલ છે, બોડીને ત્યાં વળી કાંકી કેવી. કાંકી એટલે કે મિત્રો, આપણે વાળ ઓળવાની જે કાંસકી હોય છે તેની વાત કરવામાં આવેલ છે, કે બોડીને ત્યાં વળી કાંકી કેવી. તો મિત્રો, અહીં 4 વિકલ્પ આપેલ છે, કે જેમાં એ વિકલ્પ છે, બોડીને કાંસકી ખોવાઈ ગઈ. બી વિકલ્પ છે, જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી. સી વિકલ્પ છે, કે તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે. અને ડી વિકલ્પ છે, વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી. તો મિત્રો, અહીં જે કહેવત છે, બોડીને ત્યાં વળી કાંકી કેવી, તો તેનો આપણે સાચો અર્થ જો આપણે જોઈએ તો વિકલ્પ બી છે તે આપણો સાચો જવાબ થશે, કે જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે ખોટી જોડણી શોધો. તો મિત્રો, અહીં 4 જોડણી આપેલ છે, ABCD. તો મધુસૂદન છે તે સાચી જોડણી છે, રાગિણી છે તે પણ સાચી જોડણી છે, પ્રકીર્ણ તો તે પણ સાચી જોડણી છે. તો આપણો જે ડી વિકલ્પ છે, બુલબુલ, તો તે ખોટી જોડણી છે. મિત્રો, બુલબુલ છે તે હંમેશને માટે આ રીતે લખાતું હોય છે. બુલબુલમાં રસ્વાવાળું આવે છે, તો બુલબુલ આ રીતે લખાય છે. તો આપણે જે સાચો જવાબ છે તે ડી આવશે, કે બુલબુલ છે તે ખોટી જોડણી છે. તે સિવાય આગળ વાત કરીએ કે સાચી જોડણી શોધો. તો મિત્રો, અહીં સાચી જોડણી, અહીં ABCD 4 વિકલ્પ આપેલ છે. હવે મિત્રો, અહીં પશ્ચાતાપ આપેલ છે. તો મિત્રો, જે પહેલો વિકલ્પ છે એ અને જે ડી વિકલ્પ છે તેમાં અહીં પ્ર આપેલ છે. તો પશ્ચાતાપમાં પ્ર મિત્રો ન આવે, એટલા માટે તો તે બંને વિકલ્પ નહીં જ આવે. તે સિવાય મિત્રો, હવે અહીં જે પશ્ચાતાપ આપણે બોલીએ છીએ ત્યાં ત બેવડાતો હોય છે. તો મિત્રો, ત પ્લસ ત આપણે આવી રીતે બોલતા હોય છે. તો જ્યારે ત બેવડાતો હોય છે તો ત્યારે મિત્રો ત છે તે આ રીતે લખાતો હોય છે. તો આપણો જે સી વિકલ્પ છે, પશ્ચાતાપ, તો તે સાચો જવાબ છે. તે સિવાય આગળ આપણે વાત કરીશું કે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ જણાવો. તો અહીં તળપદો શબ્દ આપેલ છે, ખડુકો. હવે મિત્રો, આ ખડુકો શબ્દ છે તે તળપદો છે. તો અહીં આપણે 4 શબ્દ આપેલ છે, ખડતલ, ખંડેર, ધોધ અને ટેકરો. તો ખડુકો જે શબ્દ છે તેનું આપણે શિષ્ટ રૂપ કરીએ તો ધોધ થાય છે. ધોધને તળપદા શબ્દમાં ખડુકો છે તે કહેવામાં આવે છે. તો આપણો સાચો જવાબ આવશે સી, ધોધ. તે સિવાય આગળ આપણે વાત કરીએ કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો.
તો મિત્રો કવિ હેમચંદ્રાચાર્ય છે, તો તેમનું જન્મસ્થળ ધંધુકા છે, તો આપણો સાચો જવાબ આવશે ધંધુકા। તે સિવાય આગળ વાત કરીએ કે આપેલ વાક્યનો યોગ્ય કર્મણી પ્રયોગ જણાવો, તો અહીં મિત્રો વાક્ય આપેલ છે કે મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો, મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો। હવે મિત્રો આ જે વાક્ય છે તો મિત્રો તેને જો આપણે કર્મણી વાક્યમાં ફેરવવું હોય તો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મુકાયો તે સાચો જવાબ આવશે। બાકીના જે વિકલ્પ છે તે મિત્રો વિકલ્પ આપણા જવાબમાં નહીં આવે, સાચો જવાબ આપણે એ આવશે કર્મણી વાક્ય બનાવવું હોય તો મિથુનથી, અહીંથી નેને બદલે થી છે તે લગાડવો પડે છે, તો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મુકાયો તે આપણો સાચો જવાબ છે। તે સિવાય આગળ મિત્રો આપણે વાત કરીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો અહીં કેળ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું। હવે આ જે શબ્દ સમૂહ છે તો તેના માટે આપણે એક શબ્દ છે તે આપવાનો છે। અહીં ચાર શબ્દ આપેલ છે, સલવટ, પલવટ, કેળિયું કે કટી મેખલા। હવે મિત્રો અહીં જે કટી મેખલા છે એટલે કે તે કંદોરો થશે, ઘણા બધા વિદ્યાર્થીએ કટી મેખલા ટીક કરેલ છે, પરંતુ મિત્રો કટી મેખલા છે તે આપણો સાચો જવાબ નથી આવતો, સાચો જવાબ આપણે આવશે પલવટ। હવે મિત્રો પલવટ એટલે શું, તો કે મિત્રો જેને આપણે ગ્રામ્ય ભાષા છે તો તેમાં મિત્રો પેલા શબ્દ વપરાતો પલવટ, કે જેને મિત્રો પસેડી આપણે બીજા શબ્દમાં કહીએ છીએ, કે જે ચોરડી ઉપર મિત્રો આપણે જે આગળના જે લોકો હતા તે કેળ ઉપર પસેડી બાંધતા, તો તે વસ્ત્રને પલવટ છે તે તળપદા શબ્દમાં કહેવામાં આવે છે। તો આપણો સાચો જવાબ થશે પલવટ, કે કેળ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું તો તે થશે પલવટ। તે સિવાય આગળ મિત્રો વાત કરીશું કે નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો, તો અહીં વાક્ય છે કે પાર્વતીએ જીવનભર થીંગડા માર્યા। હવે મિત્રો અહીં પ્રેરક વાક્ય બનાવવું હોય તો કોઈ પણ બીજા વ્યક્તિ દ્વારા આપણે વાક્ય છે તે એને પ્રેરણા આપવાની હોય છે, એટલે કે મિત્રો પાર્વતીએ જીવનભર થીંગડા માર્યા તેને આપણે આપણે પ્રેરક વાક્ય બનાવવું હોય તો કે પાર્વતી પાસે જીવનભર થીંગડા મરાવ્યા। કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા મિત્રો વાક્ય બનાવવાનું હોય છે તો અહીં વિકલ્પ સી છે તે આપણો જવાબ આવશે, કે પાર્વતી પાસે જીવનભર થીંગડા મરાવ્યા। તે સિવાય આગળ આપણે વાત કરીશું કે નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો, નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો, તો વાક્ય છે તું શું કરી શકે, વાક્ય છે તું શું કરી શકે। હવે આ વાક્યને આપણે ભાવે પ્રયોગ વાક્યમાં ફેરવવું હોય તો આપણો સાચો વિકલ્પ એ આવશે કે તારાથી શું કરી શકાય છે, તારાથી શું કરી શકાય છે। બાકી મિત્રો જો જોઈએ તો કે જે સી છે તો તેમાં મિત્રો જવાબ જ આપી દીધેલ છે કે તારાથી બધું જ કરી શકાશે। તે સિવાય ડી છે તો તેમાં પણ જવાબ આપી દીધેલ છે કે બધું જ કરી શકાશે તારાથી, તો તે બંને વિકલ્પ આવશે જ નહીં, તો આપણો જે સાચો વિકલ્પ છે તે એ આવશે કે તારાથી શું કરી શકાશે। તે સિવાય આગળ મિત્રો વાત કરીશું કે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો, તો અહીં એક રૂઢિપ્રયોગ આપેલ છે કે દૂધે ધોઈને આપવા, હવે દૂધે ધોઈને આપવા, તો અહીં ચાર શબ્દ આપેલ છે, પ્રમાણિકપણે ચૂકતે કરવું, અપ્રમાણિક હોવું, સત્ય ન હોવું કે ઉજળું હોવું। તો મિત્રો અહીં જો આ જે રૂઢિપ્રયોગ છે તેનો સાચો અર્થ આપણે લખીએ ગોતીએ તો દૂધે ધોઈને આપવા તેનો સાચો અર્થ થાય છે પ્રમાણિકપણે ચૂકતે કરવું, તો આપણો સાચો જવાબ એ આવશે। આગળ આપણે વાત કરીએ કે નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો, તો અહીં ચૂ છે, તો હવે મિત્રો ઘણા બધા તમે ગ્રામ્ય ભાષામાં સાંભળેલ હશે કે જ્યારે કોઈ પણ ચોમાસું થાય ત્યારે છતમાંથી પાણી પડતું હોય તો ત્યારે ગ્રામ્ય લોકો કહેતા હોય છે કે તે છત ચૂવે છે, એટલે કે મિત્રો ચૂવું એટલે કે ટપકવું, છતમાંથી પાણી ટપકતું હોય છે તો ત્યારે તે કહેતા હોય છે કે છત છે તે ચૂવે છે। તો જે ચૂ શબ્દ છે તે તળપદો શબ્દ છે, તો તેનો શિષ્ટ રૂપ આપણે સાચો શબ્દ શોધીએ તો તેનો અર્થ થાય છે ટપકવું, તો આપણો સાચો જવાબ આવશે સી। તે સિવાય આગળ મિત્રો વાત કરીશું કે ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા સરસ્વતી ચંદ્રના સર્જક કોણ હતા, તો મિત્રો આપણે લગભગ સૌ જાણતા હોઈએ છીએ કે જે સરસ્વતી ચંદ્ર છે તો તે ગોરવધરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવેલ છે, તો સાચો વિકલ્પ સી આવશે। આગળ વાત કરીએ મિત્રો તો કે સંસ્કાર સમન્વયના જે યુગને વિજયરાય વૈદેશ સંગમ યુગ કહ્યો છે તે યુગના પ્રતિભાવંત ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ આઈસીએસ પદવી ધારક અને આ વાદને કરુણગાન વિશેષ ભાવ જેવી કરુણીય સભર પંક્તિના સર્જકનું નામ જણાવો,
તો મિત્રો અહીં જે ચાર કવિના નામ આપેલ છે, મણિશંકર, રત્નજી ભટ્ટ, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, ગોરોધરામ માધવરામ ત્રિપાઠી અને બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. તો મિત્રો ચાર જે કવિના નામ આપ્યા છે તેમાંથી એક જ કવિ એવા છે કે જેને ICS ની પદવી છે તે ધારણ કરી હતી, અને તે કવિનું નામ છે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. તો આપણો જે સાચો વિકલ્પ છે તે જવાબ બી આવશે, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. આગળ જોઈએ તો કે નીચે આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ સમાનાર્થી નથી. તો અહીં ચાર વિકલ્પ આપેલ છે, વિધાન, વેશ્યા, પંડિત અને કોવિંદ. હવે મિત્રો અહીં કોવિંદ છે, કોવિંદ નથી, આપણા રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ અને અહીં કોવિંદ આપેલ છે. હવે મિત્રો પંડિત, વિધાન અને કોવિંદ છે તો ત્રણેય છે તે સમાનાર્થી શબ્દ છે. તો આપણો જે સાચો વિકલ્પ છે તે બી આવશે કે જે વેશ્યા છે તે સમાનાર્થી શબ્દ નથી. બાકી વિધાન છે, પંડિત છે અને કોવિંદ છે તો તે ત્રણેય છે તે સમાનાર્થી શબ્દ બને છે. આગળ જોઈએ તો કે મિત્રો અહીં ખોટી જોડણી આપણે શોધવાની છે. અહીં ચાર વિકલ્પ આપેલ છે તેમાંથી આપણે ખોટી જોડણી છે તે શોધવાની છે. તો વિકલ્પ બી છે ચિચિયારી, તે સાચી જોડણી છે. હરી ઈચ્છા, તે પણ સાચી જોડણી છે. અને સારથી છે તે પણ સાચી જોડણી છે. તો આપણો જવાબ આવશે એ વિકલ્પ એ છે તે ખોટી જોડણી છે. કારણ કે મિત્રો અહીં ત ઉપર રેપ છે અને ઉ છે તે રસવાવાળું છે. જ્યારે મિત્રો કોઈ પણ અક્ષર ઉપર રેપ હોય અને તેનો આગલો અક્ષર હંમેશને માટે દીર્ઘાયુ હોય છે તો અહીં રસવાવાળું છે. તો એટલા માટે મિત્રો તે મૂર્ખ છે તે ખોટી જોડણી આવશે. સાચી જોડણી છે તે મિત્રો આમ બનશે મૂર્ખભૂત. તો મિત્રો એ વિકલ્પ છે તે આપણો સાચો જવાબ આવશે કે મૂર્ખ છે તે જોડણી ખોટી છે. તે સિવાય આગળ આપણે વાત કરીએ કે નીચે આપેલા શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. તો અહીં શબ્દ આપેલ છે ગંજન. હવે ગંજનનો સામાનાર્થી શબ્દ શું થશે? તો કે મિત્રો ગંજનનો સામાનાર્થી શબ્દ તિરસ્કાર થશે. આપણો સાચો જવાબ આવશે તિરસ્કાર. તો મિત્રો જે હિસાબનીશ અને ઓડિટરનું જે પેપર લેવામાં આવ્યું તેનું જે પેપર છે તો તે પેપરના સોલ્યુશનમાં આપણે પહેલા ભાગમાં ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યના પ્રશ્ન જોયા. આપણે મિત્રો વિષય વાઇઝ ભાગ બનાવી અને અપલોડ કરીશું. સંપૂર્ણ પેપરનું સોલ્યુશન છે તે કરીશું. તો ફરી મળીશું આપણે બીજા ભાગમાં. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો તમને કેટલા માર્ક થશે તે અવશ્ય અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ.